ભારે વરસાદ અને ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહેલા હોવાને કારણે ડેમની સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે। ઉપરવાસમાં જળાશયોમાં પાણીની આવક વધવાને લીધે આજે નર્મદા ડેમના 23 દરવાજા 3.25 મીટર સુધી ખોલીને 5 લાખ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઈ રહ્યો છે। તેની સાથોસાથ ભૂગર્ભ જળ વિદ્યુત મથક રિવર બેડ પાવર હાઉસમાંથી પણ વીજ ઉત્પાદન બાદ 44,532 ક્યુસેક પાણી નર્મદામાં ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, જ્યારે કેનલ હેડ પાવર હાઉસમાંથી 18,792 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતું હોય કુલ 5,63,324 ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઈ રહ્યો છે। આમ નર્મદા નદીમાં પાણીની કુલ આવક 6,24,418 ક્યુસેક સામે 5,63,324 ક્યુસેક જાવક નોંધાય છે। હાલ નર્મદા ડેમનો લાઈવ સ્ટોરેજ 4,400.2 મિલિયન ઘન મીટર છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં પડી રહેલા વરસાદ અને ડેમમાંથી સતત છોડવામાં આવી રહેલા પાણીને ધ્યાને રાખી 24 કલાકમાં ડેમની સપાટી 1.50 મીટર સુધી ઘટાડવામાં આવી છે। હવે 6.53 લાખની સંભવિત આવક સામે દિવસભર માત્ર 5.63 લાખ ક્યુસેક પાણી છોડાશે। વધારાનું પાણી ડેમમાં સંગ્રહ કરીને ભરૂચ વિસ્તારમાં પૂરની અસરો ઓછી કરવા નર્મદા નિગમ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। નિગમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ડાઉનસ્ટ્રીમમાં પણ વિસ્તારોને પૂરની અસરોથી બચવા માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વાસલા અને ઇન્દ્રાવણ અને ડેમસાઇડ કિનારાના ગામોમાં પણ પોલીસ પેટ્રોલિંગ કરવા અને નદી કાંઠે કોઈ વાહન વ્યક્તિ ન જાય અને તે માટે પણ દત્ત મંદિર ઓવાળા ઓવરફ્લો હોય અને રાત્રિ દરમિયાન કોઈ વ્યક્તિ કિનારા ઉપર ન જાય તેની તકેદારી રાખવા તથા ડેમ ઓવરફ્લો થતા સ્મશાન ઘાટ જવાના રસ્તે નદીમાં કોઈ વાહન ન જાય તેમજ બેરિકેડ બંધ રાખવા અંગે પણ વગેરે જેવા સુરક્ષાના ભાગરૂપે પૂરતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે।